નમસ્કાર દર્શક મિત્રો, ઝીરો અવર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દેશનું રેલવે બજેટ આવી ગયું અને રેલવે બજેટ ઉપર પોતપોતાના એંગલથી તેની ચર્ચાઓ થઈ, એનાલિસિસ પણ થઈ રહી છે અને હજુ આગામી દિવસો સુધી થશે. રેલવે મિનિસ્ટરે બજેટ પૂરું થયા બાદ પત્રકાર પરિષદમાં પત્રકારો સાથે મીડિયા સાથેની વાતચીતમાં કોથળામાં પાંસેરી મારતા હોય એમ હળવેથી કહી દીધું કે જે રીતે તેલના આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધતા હશે ઘટતા હશે એ રીતે રેલવેના ભાડામાં વધારો અને ઘટાડો થશે. એટલે બજેટની અંદર રેલવેના ભાડામાં વધારો કરવામાં ભલે નથી આવ્યો, પણ આગામી દિવસોમાં ડીઝલના ભાવમાં વધઘટ થશે, એ સાથે જ ભાડામાં પણ વધઘટ થશે. મહત્વની જે જાહેરાતો કરવામાં આવી તેમાં અમદાવાદ મુંબઈ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાની વાત કરવામાં આવી. એ સિવાય એફડીઆઈ માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે, કેબિનેટની મંજૂરી લઈને આ દિશામાં આગળ વધશે એમ પણ કહેવામાં આવી છે. ત્રીજી વાત, પીપીપી ધોરણે રેલવેનું આંશિક રીતે ખાનગીકરણ કરવાની વાત કરવામાં આવી. એક બુલેટ ટ્રેન દોડાવી હોય તો 60,000 કરોડ રૂપિયા જોઈએ અને એફડીઆઈ અને ની મદદથી કદાચ આ સપનું સાકાર કરવા માટે પ્રયાસો થશે એવો એક અંદાજ મૂકવામાં આવે છે. અંદાજે 2.5 કરોડ લોકો રોજ જેનો ઉપયોગ કરે છે એ રેલવેનું બજેટ એનડીએ સરકારનું, મોદી સરકારનું પહેલું બજેટ અને એના પર સૌની મીઠ મંડાયેલી હતી. અલગ અલગ એંગલથી લોકો એનાલિસિસ કરતા હોય છે, તેના જાણકારો તેનો અભ્યાસ કરીને તેના અંગે પૃથ્થકરણ કરે છે. ઝીરો અવર કાર્યક્રમમાં રેલવેના બજેટ ઉપરની ચર્ચા વિશેષ રાખવામાં આવી છે અને આ ચર્ચામાં ભાગ લેવા માટે આજે આપણી સાથે આશિષ શર્મા, જેઓ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના પ્રમુખ છે, આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી છે ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશન ન્યૂ દિલ્હીના, અને સાથે છે રુજાન ખંબાતા, જેઓ મહિલા આગેવાન છે, બિઝનેસ વુમન છે. મહિલાઓની જે અપેક્ષાઓ રેલવે બજેટ પાસે હતી તેની વાત તેઓ કરશે. સૌથી પહેલા આશિષ શર્માજી, અમદાવાદ અને મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન દોડાવવાની વાત, પીપીપી ધોરણ અને એફડીઆઈ, ત્રણ વાત મહત્વની છે. એક યુનિયનના પ્રમુખ તરીકે રેલવે બજેટને આપ કઈ રીતે મૂલવો છો, આપનું એનાલિસિસ શું છે? મેં હિન્દીમાં જવાબ દઉંગા તો જી ચલેગા. ઓકે ઓકે, એસા હૈ કે પિછલે 8 વર્ષોં સે રેલ કે કિરાયે નહીં બઢાયે ગયે, યે તો આપકો પતા હૈ, ઓર કરીબન 535 પ્રોજેક્ટ, 539 પ્રોજેક્ટ લગભગ જો હૈ પેન્ડિંગ પડે હુએ હૈ, ઓર જિસ લેવલ સે હમારી ડિમાન્ડ્સ બઢ રહી હૈ ટ્રેનો કો બઢાને કી, ઉસકે પ્રમાણ મે ટ્રેને બઢ નહીં પા રહી હૈ, ઓર ઉસકા કારણ જો સબસે બડા જો હૈ આજ રેલવે કી આર્થિક સ્થિતિ કો લેકર બડી ચિંતા કા વિષય હો ગયા થા. એક ચીજ મેં આપકો બતા દું કે પૂરે વિશ્વ મેં હિન્દુસ્તાન કી રેલવે કે નૂર કે ભાડે, નૂર ભાડા જિસે બોલતે હમ, ફ્રેટ ફેર જો હૈ હમારા, ફ્રેટ ટેરિફ જો હૈ વો વિશ્વ મેં સેકન્ડ નંબર પે હાઈએસ્ટ હૈ, અમેરિકા કે બાદ મેં સેકન્ડ હાઈએસ્ટ રેટ જો હૈ ઇન્ડિયન રેલવેઝ કી હૈ ફ્રેટ ટેરિફ કે બારે મેં, ઓર અગર હમ પેસેન્જર ફેર કો લે તો વિશ્વ મેં સબસે લોએસ્ટ હૈ. ઓર ઇસકા યે કારણ હુઆ કે જો રેલવે કી ઇનકમ સબસે જ્યાદા ઇનકમ કરીબન 60-65% જો હૈ હમારી ફ્રેટ ટ્રાફિક સે હોતી હૈ, ઓર ઉસકી રેટ્સ બહોત હાઈ હોને કી વજહ સે ટ્રાફિક જો હૈ રેલવે કા ધીરે ધીરે રોડ પે ડાયવર્ટ હોતા ચલા ગયા, ઓર પેસેન્જર્સ મેં જો હમારી ઇનકમ કમ હોતી હૈ ઓર ટ્રાફિક બઢતા ચલા જા રહા હૈ તો ઉસમે જો સુવિધાએ દેને વગેરા કે પીછે જો ખર્ચા હોતા હૈ ઉસને રેલવે કી હાલત કો બિગાડને કા કામ કિયા. ઓર એક રાજનીતિકરણ ભી રહા કે પિછલે કઈ વર્ષો સે કોલિશન ગવર્નમેન્ટ રહી, ઉસકે અંદર જો રેલ મંત્રી રહે ઉન્હોને રાષ્ટ્રીય દ્રષ્ટિ સે ઇસકો સોચને કા કામ નહીં કિયા, જહાં ભી પ્રોજેક્ટ્સ અપને અપને સ્ટેટ કે ડેવલપમેન્ટ મે લગાને કા કામ કિયા હૈ, વો ભી એક કારણ રહા હૈ. લેકિન આજ કી સ્થિતિ કે અંદર બજેટ કે અંદર જો હમને આજ દેખા હૈ, ઇસમે તીન ચીજો પર મહત્વપૂર્ણ વાત કી ગઈ હૈ. હમ ખાનગીકરણ કા રેલવે મેં શરૂ સે યુનિયન કી તરફ સે વિરોધ કરતે આયે હૈ, આજ ભી કરતે હૈ, ઓર એફડીઆઈ કે લિયે રેલ મંત્રી ને આજ કહા હૈ કે હમ કેબિનેટ કી મંજૂરી લેંગે,
अब ये हमें रेलवे के यूनियन के प्रतिनिधि और रेल कर्मचारियों के प्रतिनिधि होने के नाते हम इस बात पर एक वॉच रखेंगे कि ये एफडीआई कौन से सेक्टर में रेलवे में लाने की बात कर रहे हैं। अगर ये कोर सेक्टर में है, वैसे तो आज मंत्री जी ने अपने भाषण में कहा है कि हम इसको ऑपरेशन में नहीं लाएंगे, एक्सेप्ट ऑपरेशन जो एफडीआई को लाने की बात करेंगे, लेकिन जो दूसरे डेवलपमेंट है, जैसे कि स्टेशंस का डेवलपमेंट करना है या जैसे 10 स्टेशन को इन्होंने आइडेंटिफाई किया है कि एयरपोर्ट के जैसा बनाना चाहते हैं, तो इनके लिए पीपीपी की अगर बात है तो उसके बारे में विचार किया जा सकता है। आज भी कुछ अंश तक प्राइवेट पार्टियां ही ये काम कर रही हैं, जैसे कि एक बांद्रा में आपको उदाहरण के तौर पर बताऊं तो बांद्रा स्टेशन इसी पैटर्न के ऊपर आज की तारीख में पूरी प्राइवेट पार्टी को दिया हुआ है। आज भी सफाई के काम, हालांकि बजट में कहा गया है कि सफाई के लिए 40% जो है बजट बढ़ाया जाएगा, पुराने से एलोकेशन ज़्यादा किया जाएगा, लेकिन उसके बावजूद भी आज भी मेजर स्टेशंस के ऊपर जो भी सफाई का काम है सब आउटसोर्स किया हुआ है जी। तो ये एक आज की जरूरत नहीं बात नहीं है रेलवे के लिए, लेकिन फिर भी हमारा ये प्रयास रहेगा और कि रेलवे की कोर एक्टिविटीज के अंदर जो कि सुरक्षा संरक्षा से संबंधित ऑपरेशन है, जो रेल के यूजर्स के माल को और रेल के यूजर्स को डेस्टिनेशन तक सुरक्षा के साथ पहुंचाने की गारंटी है, जो रेल कर्मचारी जिस जिम्मेदारी से काम करता है वो हम समझते हैं कि कोई भी प्राइवेट कंपनी का आदमी नहीं कर सकता है। इस दिशा में हम सजग रहेंगे और कोर एक्टिविटी के अंदर एफडीआई अगर या खानगीकरण लाने की बात हुई तो उसका विरोध किया जाएगा। 2000 के साल में 15 लाख का एम्प्लॉइज रेलवे के थे, आज 13 लाख है। प्रति वर्ष 3% रिटायर्ड होते, 2.5% भर्तियाँ होती है, मतलब के 0.05% जगह डिमोलिश की जाती है, वहाँ कोई भर्ती नहीं होती है। तो शर्मा जी ये बताइए कि ये एम्प्लॉइज कम होते जा रहे हैं, ट्रेनें बढ़ती जा रही है और प्राइवेटाइजेशन होने के बाद तो काफ़ी संख्या घट सकती है, तो यूनियन वाले की प्रतिक्रिया, यूनियन की ओर से क्या प्रतिक्रिया होगी? जैसा मैंने आपसे कहा कि हम ऑल इंडिया रेलवे फेडरेशन के माध्यम से, हमने पहले जो रेल मंत्री थे यूपीए गवर्नमेंट के, उनके सामने भी इस बात को रखने का काम किया था कि पिछले वर्ष में लगभग 48% पर यूनिट जो है वृद्धि हुई है फ्रेट ट्रैफिक में जी, और 78% पर यूनिट वृद्धि हुई है पैसेंजर ट्रैफिक में, जबकि 8% की स्टाफ में कटौती हुई है जी। ये बात आपकी बिल्कुल सत्य है। जिस प्रकार से रेलवे का विकास हो रहा है, आज भी पूरे रेलवे के अंदर 1,35,000 पद जो सीधे सेफ्टी से रिलेटेड हैं वो खाली पड़े हुए हैं। बीच में यूपीए गवर्नमेंट ने कुछ अपॉइंटमेंट के ऊपर रिक्रूटमेंट पे बैन लगाने का काम किया था, जिसे पिछले 6 महीने पहले खोलने का काम हुआ है और एक प्रक्रिया शुरू हुई है भर्ती करने के लिए, लेकिन आज भी 1,35,000 पद जो है सेफ्टी से डायरेक्ट रिलेटेड खाली है। और जो नॉन कोर एक्टिविटी है जिसको प्राइवेटाइज करने की शुरुआत करने के लिए यूपीए गवर्नमेंट ने एक बार जो है राकेश मोहन कमेटी का गठन किया था, ये उसकी रिकमेंडेशन में था, और हालांकि उस रिकमेंडेशन को लागू नहीं किया गया और उसको स्क्रैप करने का कहा गया, लेकिन आज भी किसी न किसी दरवाजे से नॉन कोर एक्टिविटीज को प्राइवेटाइज करने का काम चल रहा है, और जिसकी वजह से आज हमारे बीच में सफाई वाले जो रेलवे के परमानेंट कामदार होते थे उनकी संख्या घटती चली जा रही है और दूसरे जो नॉन कोर एक्टिविटीज़ हैं उसके अंदर संख्या कम हो रही है। और निश्चित रूप से एक जो एम्प्लॉयमेंट जनरेट करने वाली इस देश की सबसे बड़ी इंडस्ट्री रेलवे माना जाता है, उसके खानगीकरण से तो देश के युवाओं को जो एक इस सरकार का वादा भी है इलेक्शन के अंदर कि हम जनरेट करेंगे एम्प्लॉयमेंट और ये इंडस्ट्री एक सबसे बड़ी इंडस्ट्री है देश की, तो ये तो वादा खिलाफ ही होगी अगर वो इस तरीके से स्टाफ कम करने की बात करेंगे। तो रुझान जी, 4,000 महिला कॉन्स्टेबलों ने आरपीएफ में भर्ती करवामां आवशे, कारण के ट्रेननी अंदर मुसाफरी करती महिलाओं माटे जो कोई सौथी पहलो प्रश्न प्रायोरिटी में होय तो सुरक्षाने लगतो छे। महिलाओंनी सुरक्षा माटे 4,000 महिला आरपीएफ नी भर्ती करवी, अने महिलाओंनी वात आवे एटले स्वाभाविक छे के जीभनो स्वाद पण जोड़े जोड़े आवी जाय। हवे ब्रांडेड फूड तमने मळशे, SMS થી તમે
ફૂડની ડીશ, તમારી મનપસંદ ફૂડની ડીશ મંગાવી શકશો. એટલે જ્યારે એક ચીલા ચાલુ બીબાર ઢાળમાંથી આપણે પસાર થતા હોઈએ તો કંઈક નવું વિચારવાનો એ કન્સેપ્ટ આ વખતે બજેટમાં આવે છે. એક તો તમને સંતોષ થાય કે આરોગ્યવર્ધક તમને ફૂડ મળવાનું, બ્રાન્ડેડ મળવાનું. તમારે ઓર્ડર આપવા માટે SMS જ કરવાનો રહેશે, તમારી જગ્યા ઉપર તમારું ફૂડની ડિલિવરી થઈ જશે. મહિલાઓની સુરક્ષા માટે મહિલા RPF હશે. આ પગલાઓને તમે કઈ રીતે એક મહિલા તરીકે મૂલવો છો?